I've fallen in love with I Love. I love. Él vole, wow. શક્તિ સિંહ, આજે મારો જન્મદિવસ છે. અમે પતિ પત્ની બંને તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. અરે ભાઈ, આશીર્વાદ મારા નહીં પણ ભગવાનના લેવાના હોય, કારણ કે આપણા સૌનો કરતા હતા એ જ છે. શક્તિ સિંહ, મારા માટે તો સાચા ભગવાન તમે જ છો. તમે ક્યારે પણ મને તમારો ભેરુ કે તમારો ભાગીદાર હોવાનો અણસાર આપવા દીધો નથી, અને સગા ભાઈથી પણ વિશેષ સાચવતા આવ્યા છો. મારી પત્ની, મારા દીકરા રણજીત અને મારી દીકરી રાધાને નોંધારા મૂકીને સ્વર્ગે જતી રહી ત્યારબાદ તમે બંને મા બાપ બની મારા દીકરા મારી દીકરીને ઉછેર્યા, મોટા કર્યા. એટલે જ સ્વર્ગે ગયેલી મારી પત્નીની આત્માને શાંતિ મળી ગઈ. હા ભાઈ, ભગવાને અમને રાધા અને રણજીતના મા બાપ તો ન બનાવ્યા, પણ અરે ભાભી, રાધા ને રણજીત ના સાચા મા બાપ તો તમે બંને છો. એટલા માટે જ તો હું ભગવાન પાસે માંગુ છું કે જન્મો જન્મ સુધી મને તારા જેવો ભેરુ ભાઈ અને તમારા જેવી ભાભી મળે. તું શું સમજો, હું તારો જન્મદિવસ વિસરી ગયો? અરે જો, આ સામે કપડાનો ઢગલો જો, બધા જરૂરિયાત વાળા માણસો ને આપણા આંગણામાં બોલાવ્યા છે તારા હાથે દાન કરાવવા. હાલ આજે તમને સૌને અહીં એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે મારા ભાઈ સમાન ભેરુબંધ પ્રતાપસિંહનો જન્મદિવસ છે, અને એની ખુશીમાં તમને તમને બધા એને એક એક કપડાની જોડ ભેટમાં આપવામાં આવશે. ભેરુબંધ, આ ધર્મના કામની શરૂઆત કરો. ના શક્તિસિંહ, આપની હાજરી છે તો આ પવિત્ર કામ આપ જ શરૂ કરો. અરે પણ ભાઈ, આ શક્તિસિંહ, મારી આટલી વિનંતી સ્વીકારો મારા ભાઈ. જેવી તમારી ઈચ્છા.
साहेब आज ना शुभ दिवस है मारी तमने एक विनंती छे साहेब शू विनंती छे बोल साहेब आ कपड़ा नी जोड़ आपो छो एना बदले हमारी जमीन नो एक एक नानो टुकड़ो तमारा मणसोए ले लीधो छे ए हमने पाछो आपी दो तो सारू केम के साहेब अमे कपड़ा वगर रही शकीशु पण अमारा बहिरा अमारा छोकराओ ने पेट नो खाड़ो पूरे वगर नहीं चाले साहेब आटली मेहरबानी करो तो सारू तारी बात तो साची छे कोने कोने जमीन नो टुकड़ो पाछो जोईए छे शक्ति ने जोई ने तो शैतान भागी जाए छे तो पछी तम जेवा इंसानों नी शु औकात कूतरो मैं तमने प्रेम थी पुचकार्या एटले तमे मने ज कड़वाव्या जमीन नो टुकड़ो जोईए छे जमीन नो टुकड़ो ले आ जमीन नो टुकड़ो आ ले ले तो जा जमीन नो टुकड़ो ले आ ले जमीन जोईए तने आज समझायो કે આ લોકો પર દયા ન રખાય જેને લાત મારવી હોય એના પર લાગણી ન રખાય હું પણ એ જ માનું છું જ્યાં હથિયારનો ઉપયોગ કરવાનો હોય ને ત્યાં હૈયાનો ઉપયોગ ન થાય આ આદ્રજ ગામના માણસોએ બે વાર આપણા લોકોને વસૂલી નથી આપી એમને પણ સીધા દોર કરવા પડશે શક્તિસિંહ લાડો કાળો વેઠાલ રાવજી માણેક અત્યારે જ આદરજ ગામમાં જઈ અને ફસલ ઉગરાવો અને જો કોઈ ભડનો દીકરો હામો થાય કે હોશિયારી મારે તો લીલા પાકની જેમ એનું માથું વાડી નાખજો નહીં તો હું તમારા એક એક ના માથા વાડી નાખી સમજ્યા દાખલો બેસાડી દો ગામમાં કે આ શક્તિને જોઈને શેતાન ભાગી જાય છે તો પછી ઇન્સાનની શું ઓકાત જા છો બધા ચૂપચાપ અમારા ભાગનો પાક લઈને આવો અને જરીક પણ વાર કરીને તો આ કોઈની સગી નહીં થાય ચાલો જાઓ મેરો છે કે પછી પેટમાં દુખે છે મહેરબાની કરીને મારા પર દયા કરો મારી દીકરીના લગ્ન છે આ પાક વેચીશ તો જ લગ્નનો ખર્ચ નીકળી શકે એમ છે મારા પર દયા કરો એ આવે આ ગઈ ખાડામાં અમારા ભાગનો પાક નીકળતો લઈ આવે નહીં તો બધો ઉપાડી લઈશ તારી દીકરી પાણે કે કુંવારી રહે અમારે કેટલા ટકા હું આ વખતે પાક નહીં આપી શકું નહીં આપી શકું હું જમીનદારને મળવા જાઉં છું નાલાયક એક વાર કહ્યું ને આ મળતો નથી આનો બધો પાક ઉપાડી લો હું મારો પાક નહીં લેવા દઉં મારો પાક નહીં લેવા દઉં મને મારી નાખો હું મરી જઈશ પણ અંદર નહીં જવા દઉં નહીં જવા દઉં આ હરામીને સીધો કરવો પડશે આ સીધી રીતે નહીં માને અરે કોઈ બચાવ મારા બાપુને બચાવ અરે કોઈ બચાવ બાપુ તમે મારા લગ્ન માટે આ બધું સહન કરતા હોય તો નથી કરવા મારે લગ્ન નથી કરવા બાપના મોત પર દીકરીનો માંડવો બનાશે તો મારે માથે મોટો કલંક લાગશે નથી કરવા મારે લગ્ન હલ કરો તમારા લવારા આવ થયું ચાલ મારી સાથે અરે આ શું કરો છો તમે લોકો ગરીબ માણસ ઉપર જુલમ ગુજારો છો અરે જરા ભગવાનનો ટડર રાખો સરપંચ તમે અમારી વચ્ચે ના આવો તમે અમારી વચ્ચે ના આવો સરપંચ અરે ચાલ અરે છોડો મારા બાપુને છોડો મારા બાપુને છોડો મારા બાપુને આજી દો આને અને ખેંચો જીપની પાછળ છોડો મને બહુ બજવે એને આપણને આજે ખબર પડવી જોઈએ બધાને જેથી કોઈ શક્તિસિંહ નો વિરોધ ના કરે જોયું
શક્તિ સિંહ ની સામે થવાનું પરિણામ શ્રી કૃષ્ણની જેમ એક હાથમાં વાંસળી અને બીજા હાથમાં દુશ્મનોને સીધા કરવા હથિયાર રાખું છું. વિક્રમ ઠાકોર નામ છે મારું અને ગુંડાઓને ગણી ગણીને એનો હિસાબ આપું છું. દીકરા માં બાપુજી રે બેટા દીકરા તું ખરે ટાણે આવ્યો. દીકરા તે આજે મારો જીવ બચાવ્યો, તારો ખૂબ ખૂબ આભાર. વિક્રમ અરે હું તમને કહેવા માંગુ છું કે તમારા એક ભાઈને આ ગુંડાઓ મારતા હોય ત્યારે આટલા બધામાંથી કોઈનું લોહી ગરમ નથી થતું. હું છે ને માટીની આબરૂ લજવીને જીવું એના કરતા સાથે મળીને મરદાંગી બતાવી દો, પછી જુઓ શક્તિસિંહ કે પ્રતાપસિંહની તાકાત નથી કે આપણી જમીન પર પગ મૂકી શકે. બાપુ વિક્રમની વાત સાચી છે. નાનપણથી ભણવા માટે શહેરની બોર્ડિંગમાં ગયો અને આટલા વર્ષે ગામમાં પગ મૂક્યો ને એની બહાદુરી અને જોમ બતાવી દીધા. બેટા વિક્રમ તે તો અમારા સૌની આંખો ઉઘાડી દીધી. અરે ગામ લોકોનો જોમ અને જુસ્સો વધારી દીધો તે તો. સરપંચ સાહેબ હજી આ ગુંડાઓને બરાબર કરવાના બાકી છે, આવો ઉભારો. આમ થોડું જવાય, આ વિક્રમ કોઈનું ઉધાર રાખતો નથી, હિસાબ કર્યા પછી જવા દઈ, સમજાવ. હે ચંદુડા હું આવી ગયો, કોનો મંડન કરવાનું છે? આવી ગયો, કોનો મંડન કરવાનું છે?
આ બધાનું મુંડા કઈ નાખ ચાલ 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 પેલા કોનો વારો કાઢું ચંદો ભાઈ પેલા આના વાળ કા આ તો બહુ ગંધાળા વાળ છે એ અસિસ્ટન્ટ અહીંયા લે તું કા હું નથી કાપતો પાનો બગીચો હોય એમ બેઠા જો છું ઉભા થાવ ચાલ ચાલો બધા ચાલ જાય થી એ ચલો પડે ચાલ